રાજકોટમાં હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સુપર ફ્લોપ હોવાનું લોકો જણાવી રહ્યા છે. શહેરીજનોમાં ભારે નિરાશા જોવા મળી હતી અને વોટ્સઅપમાં ફરતા ચીલા ચાલુ જોક્સને કવિ સંમેલનમાં કવિઓએ રાગણા તાણી તાણીને પ્રસ્તુત કરતા લોકો કંટાળી ગયા હતા. બેટી પઢાવોની પણ મજાક કરવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. મારું નામ છે જયવીન ઠાકર, ચેરમેન સમાજ કલ્યાણ સમિતિ રાજકોટ મહાનગરપાલિકા. છેલ્લા 40 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોળીની પૂર્વ સંધ્યા હિન્દી હાસ્ય કવિ સંમેલન રાજકોટમાં રહેતા હિન્દી ભાઈઓ અને રાજકોટની જનતા માટે જયારે માનનીય વજુભાઈ વાળા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા હતા આજથી 25-30 વર્ષ પહેલા, ત્યારે પણ માનનીય વજુભાઈ વાળા અને એની પહેલાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનો અને જે તે સમયના મેયરો દ્વારા શરૂ કરેલી આ હિન્દી હાસ્ય કવિ સંમેલનની પરંપરા આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના અમે શાસકોએ ચાલુ રાખી છે. અને રાજકોટની જનતા માટે દેશના ખ્યાતનામ કવિઓ કે જે લાફ્ટર શોની અંદર આવે છે અને બહુ મોટા ગજાના કવિઓ છે, એને અમે રાજકોટની જનતા માટે આજે અમે લોકોએ બોલાવ્યા છે અને આપના માધ્યમથી રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકા વતી હોળીની હાર્દિક શુભેચ્છા. અને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે આ પાણીનો ઓછામાં ઓછો આપણે આવતીકાલે બગાડ કરશું અને બને ત્યાં સુધી તિલક હોલીનો આપણે ઉપયોગ કરશું. જય જય ગરબી ગુજરાત.